ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીથી કોતરોને જોવીથી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. આવું ભણતો ને તેદુની મારી પ્રિય પંક્તિઓ છે અને પ્રવાસનો મને ખૂબ જ શોખ. 26 વર્ષથી મર્યાદાનો સ્તર ઊંચો રાખીને હાસ્ય સર્જવાનો આ એક પ્રયાસ છે. એમાં બેલ્જિયમ દેશ, એનું એન્ટવર્પ શહેર, એમાં વસતા ગુજરાતીઓનું એન્ટવર્પ ગુજરાતી એસોસિએશન અને એનું આમંત્રણ મળ્યું મને 1980માં નવેમ્બર મહિનો. અને બેલ્જિયમનું આમંત્રણ મળ્યું ને હું જે રાજી થઈ ગયો, સીધે સીધો કાપડિયાને ત્યાં જઈને મેં ગરમ સૂટ સીવડાયો. અમારા ભાઈબંધ દોસ્તારોને નવાઈનો પાર ન રહ્યો, મને પૈસા હતા નહીં અને આ ક્યાંથી મેળ પાડ્યો. ઘણાના વ્યવહારો સમાજને સમજાય જ નહીં. એક જણો બીજાને કે 500 રૂપિયા ઉછીને આપો, તો બોલે આપ્યા તો પાછો કે વિચારીને કે એમ કરો ને 250 આપો, 250 ભલે તમારી પાસે રહ્યા, હું ગમે ત્યારે લઈ લઈશ. 6 મહિના થયા તો ઓલો કે ભાઈ મારા 250 રૂપિયા આપો, તો કે મારા તમારી પાસે છે ને લેણા, બસ વળી ગયા. એટલે મેં ઉધાર સૂટ સીવડાવ્યો તો મિત્રોને નવાઈ લાગી, મને કે આ ક્યાંથી મેળ પાડ્યો. મેં કે ઉધાર સીવડાવ્યો. મેં ગણતરી શું કરેલી કે લેણિયાત મારી ન નાખે અને બેલ્જિયમની ટાઢ મારી નાખે, -7 સુધી પડે. એટલે મેં તો તૈયારી જાણે કરી લીધી પૂરેપૂરી. અને હું એકલો હતો એમય નહીં, પાછો મનુભાઈ હતા, ભારતીબેન કુંચાળા, અનુપ જાલોટા, એના તબલા આર્ટિસ્ટ સૈયદભાઈ, આમ અમે ઘણા કલાકારોને ત્યાં ગુજરાતીઓ બોલાવેલા. અને સમૃદ્ધ સમાજ ભાઈ, એ સિવાય તો કોણ આવા ખર્ચાઈ કરે. એટલે અમે અહીંથી રવાના થવાની બધી તૈયારી કરતા, પણ ફોરેન ગયા હોય એ તો ઠીક, પણ ન ગયા હોય એણે એટલી બધી સલાહો આપી. અમુકે તો કીધું કે તાજમાં મરી રહેશો, હજી એ ન જાવ તો સારું. તે ઠંડીની એટલી બધી વાતો કરી અને એનાથી ભ્રમ એ થઈ ગયો અને ભૂલ એ થઈ કે સહાર એરપોર્ટથી ગરમ પહેરીને બેઠા. આ પાછા પાટલોન ને કોટ ને શર્ટ ને સ્વેટર ને વાંજરા ટોપિયું પહેરી આ સુધીને એવા ભૂંડા લાગ્યા, મોજા 600 રૂપિયાના હાથમાં પહેરેલા, ત્યાંથી તાજ ન ઘૂસી જવી જોઈએ એમ. હવે મુંબઈમાં તો આમ છીએ ઠંડી નથી પડતી. અમારા મિત્રો છે ને મુંબઈમાં શ્રીમંત વર્ગ, પોલાર બિયરના બ્લેન્કેટ લઈ આવ્યા, ઉત્તર ધ્રુવની ઠંડીમાં કામ આવે એવા. મુંબઈમાં તાજ પડે નહીં, પછી એર કન્ડિશન ફૂલ મૂકી અને ઓઢીને બેહ્યા. ઉપયોગ તો કરવો કઈ, પણ સાર એરપોર્ટમાં અમે દાખલ થયા અને વિમાનમાં બેઠા, પણ કોઈ પેસેન્જર એમાં આવ્યા નહોતા, બધા આમ સાદગીથી આવ્યા હતા. અને અમે આ જે ઠઠારો કર્યો, મેં જે પહેર્યું, મને એવો સંકોચ થયો અને આ બધું કાઢવું ક્યાં છીએ. ગરમી જે મંડી થવા, મને થયું બેલ્જિયમ તાજમાં નહીં મરી, અહીં ગરમી મરી જાય. વળી બધું ટોપીને બોપીને મોજાને કાઢ્યું ને બેઠા. હવે પહેલી જ વાર વિમાનમાં અમે તો બહુ બોતો આવી, મુંબઈથી રાજકોટ એવી સામાન્ય ફ્લાઇટમાં કે અમદાવાદથી મુંબઈ જતા હોય 45 મિનિટ સફરજન ખાવ તો સાંતાક્રુઝ આવી જાય ઓની પર, એટલી જ વાર. તો એથી વધુ તો કોઈ પ્રવાસ કરેલા નહીં. હવે આમાં બેઠા સહાર એરપોર્ટથી દાખલ થયા અને મેં બહુ ખટકો રાખ્યો, કારણ કે પહેલાં જેને લુગડા આવા પહેર્યા એમાં ભૂંડા લાગ્યા. પછી મેં કીધું હવે બધી વાત બહુ બુદ્ધિપૂર્વક ધ્યાન રાખીને વર્તું, પણ બાયું બધા બહુ સારા વિમાનમાં.
આપણું હાથ પેઢીનું હગું હોય મશીન વાત કરે, અડી કાઢીને ચોકલેટ લઈ આવે ને પીપરમેટ લઈ આવે ને ઠંડા પીણા લઈ આવે. અને એમાં એર હોસ્ટેસે વળી મને પૂછ્યું, મને કે ડુ યુ વોન્ટ ટુ હિયર ધ મ્યુઝિક? એટલે હું એટલું તો સમજો મ્યુઝિક સાંભળવાનું કહે છે. મેં કીધું ગમે ત્યાં ભલે વગાડે, આપણે સાંભળશું, એમાં શું વાંધો. એટલે મેં વળી માભા સર યસ એમ કીધું. પણ એને સાંભળવાનું ઓલા ડાક્ટરની ભૂંગળી જે હું આપ્યું એની મેં પાછી ના પાડી. સાંભળવા સાધન આપે એની ના પાડું અને મ્યુઝિક સાંભળવાની આ પાડું. એટલે જેટલા બેઠા તે દાંત કાઢે. અને મને એમ થાય ક્યાંક ગોટો થાય છે. પછી ઓલા બીજાએ લઈને અહીં ભરાવીને ઓલા હાથામાં નાખ્યું ને મંડ્યા સાંભળવા, તો મને ખબર પડી કે ઠીક આમ કરવાનું છે. ઓહો, પછી તો મેં લીધું ને હું મંડ્યો સાંભળો. અને રનવે માસેજી આમ દોડતું હતું ત્યાં પટ્ટો બાંધવાનું સૂચના આપવામાં આવી કે બધાએ પટ્ટા બાંધી લ્યો. એટલે હું આમ આમ કરીને ગોચ્યો એક છેડો મારો આનીકોરનો, અને પડખે એક બાપા બેઠા તેનો અનિકોરનો હાથમાં આવ્યો આમ. એ મને ખબર નહીં ને ઓલા કે બાંધો પટ્ટા, ને મેં માર્યો આ માંચકો, એ બાપા ઉલટીને મારા માસ બેઠા. અને એવા ખીજાણા માજી વળી એનાથી વધુ ખીજાણા, વળી સોરી સોરી કરીને માંડ એને શાંત પાડી. અમે હમણાં દુબઈ ગયેલા, હું ને કિરીટભાઈ ને અમારા ડાયોભાઈ ને બધા, અમારે ડાયોભાઈ તો પહેલી જ વાર બેઠા વિમાન. એમાં એમાં સૂચના આપવામાં આવી કે પટ્ટા બાંધી લ્યો, અને ડાયોભાઈ જે મૂંઝી ગયો એટલો બધો ગંભીર થઈ ગયો. મેં કીધું પણ શું છે? પણ કે મને લેંઘો પહેર્યો. એટલે આ વિમાન ના બાંધવાના છે આ રિયા ઈવડા. ઈ બીજો જેને આ થયું, પછી તો મને એમ થયું કે બે જ રહી એમને, કોઈ પણ જાતની મૂર્ખાઈ કર્યા વગર. અને પછી સાર એરપોર્ટથી વિમાન રનવેમાં છે આમ દોડ્યું, ને પછી ટેક ઓફ થયું, ને પછી ફ્લાઇટ શરૂ થઈ. મારી પડખે બેઠા તે કરશન કાકા, ધોતીઓ ને જબ્બો ને છેલો આમ ટાંગેલો ને, અને ચરોતરના હતા ને બહુ સીધા સાદા. અને એનો દીકરો લોસ એન્જલસ હતો, તો ત્યાંઠે જ જતા. મને વળી એમ થયું કે હું આમ જઉં છું, ત્યાં કાકા મને કે તમે ભણ્યા છો? મેં કીધું આ વાંચો ટિકિટ. તે લોસ એન્જલસની છે ટિકિટ હતી. મેં કહ્યું હા હા, શું હિંમત કરી છે આ માણસે. પણ સાર એરપોર્ટથી વિમાન આમ ઉપડ્યું 2:30 વાગ્યે, એ રાતના 3:30 થયા. કાકો અડી કાઢીને આ બારીમાંથી બહાર જુએ, ઘડી કાનીકોર જુએ. પછી મેને પૂછ્યું એને, મને કા હેન્ડે છે કે ઊભું છે? અરે હેન્ડે છે કીધું. આ કલાક એક થી હેન્ડે છે. તો કે એમ? તો આમ કેમ નથી થતું? અરે આમ થાય નહીં હારું, આમ હેન્ડે છે એ બરોબર છે. પછી તો એમાં ઘણો સમય પસાર કરવાનો હતો. પણ વળી વચ્ચે એક બનાવ એવો બન્યો, એક મેડમને કંઈક ઉપલ્યા ખાનામાંથી કાઢવું હતું કંઈક વસ્તુ. હવે એ મસ્તા હતા, પણ એનાથી ખુલ્યું નહીં. એટલે એને વળી મારી કોર જોયું. મને કોઈ રિક્વેસ્ટ કરી એવું નહોતું, પણ મારી કોર જોયું ખરું. અને મને વળી ઉજમ ચડ્યો કે આપણે બને એટલું પેસેન્જરોને મદદરૂપ થવું એમ. એટલે હું થયો ઊભો, પણ એ ભૂલી ગયો પટો આ બાંધ્યો છે. વળી આવ્યો એઠે. પછી મેં કીધું જડે કે ન જડે, બાકી આપણે હલવું નથી હવે. અને સાર એરપોર્ટથી વિમાન ઉપડ્યું, એ એથેન્સ ગયું, ત્યાંથી જીનીવા, ત્યાંથી ઝ્યુરિચ, ઝ્યુરિચમાં અમે વળી પ્લેન બદલ્યું, અને ઝ્યુરિચથી ફ્રેન્કફર્ટ, જર્મનીનું આ મોટું વિશાળ એરપોર્ટ. અને ફ્રેન્કફર્ટથી અમે બ્રસેલ્સ ગયા, અને બ્રસેલ્સથી મોટર રસ્તે એન્ટવર્પ ગયા. તે એન્ટવર્પમાં ઉતરી ગયા, હોટલમાં અમને પહોંચાડ્યા. યુરોક્રેસ્ટ હોટલમાં એક એક આર્ટિસ્ટને એક એક રૂમ આપી દીધું. પણ અમે તો જ્યાં ઊભા રહી ત્યાં બધું હાલ્યું જતું એવું જ લાગે. બે દી એવું રહ્યું.
જોકે ઓલા એ બહુ સમજદાર છે, અમારો પ્રોગ્રામ ત્રીજે દી રાખ્યો. એને ખબર તો ખરી કે આવડાને થાશે આમ. અને યુરોક્રેસ્ટ હોટલ ફાઇવ સ્ટાર અને અબજોપતિ મફત કાકા જે છે, મધુભાઈ છે, એ બધા હીરાના ઉદ્યોગમાં છે. પાછા ગુજરાતીઓ જેમ તેમ નહીં, હીરાના ઉદ્યોગમાં જે આ પાછા જે સંકળાયેલા છે એ વર્ગે અમને આમંત્રણ આપ્યું. એટલે એક એક આર્ટિસ્ટને એક રૂમ આપી દીધો, બે બેડ, કલર ટીવી, અને એકલાને એક જ રૂમમાં રહેવાનું. બારી બાયના બંધ, બહાર આમ જોઈ કાચમાંથી તો બરફ વરસે. હવે એ તો સેન્ટ્રલી હીટેડ હતી હોટલ, પણ તોય અમને તાજવાય પેલો બરફ જોઈને. અને અહીંથી તૈયારી કરેલી વળી નાઇટ સૂટ જીવડાવેલા, લીંટાવાળા લેંઘા અને એવા નેવા બુશકોટ, અને નાઇટ સૂટ પહેરીને ફરી પછી દીપ ના પહેરી રાખતા. ને ક્યાં આપણો દેશ છે એમ. એ કલર ટીવી જોયું પણ ચાલુ કરતા આવડે નહીં. એટલે પછી ઓલો વેઇટર હતો ને એને અમે સાજ્યો, અને એની પાસેથી શીખી લીધું. અને 80ની સાલ નહીં, નવેમ્બરમાં આ ટીવી જોયું ને શું નવાઈ લાગી કે આ હા હા. મેં જોકે પહેલું કામ એ કર્યું, મેં કીધું આ એકલા પડ્યું રહે હું આના રૂમમાં, તો હું સૈયદભાઈને લઈ આવ્યો મારા રૂમમાં, એનો રૂમ કેન્સલ કરાયો. મેં કીધું અહીં હોય રહીએ પણ મને એમ થાય કોક છે. હા, એટલે એને એ બધા હોય રહે અને અમે બસ વાતું કરી. પણ બપોરે દરેક ગુજરાતી પરિવાર અમને જમવા લઈ જાય, અને જમીન પાસે અમે આવીને હોટલે આરામ કરી. બપોરે જો હોઈ જઈ રાતે ઊંઘ ન આવે, બહાર તો નીકળી શકાય એવું નહીં. ટીવી એક ચાલુ થઈ ગયું પછી નિરાશ થઈ અમને. અમે આમ અદબ બીડીને સામે ને સામે બેહી રહી, તે એ ટીવીવાળા વયા જાય ઘરે તો અમે જ બેઠા હોય. અને ઘડિયાળનો વ્યાજ એવી ટીવી હતી ને એ વળી અહીંથી કાઢતા ગયેલા, કારણ કે અમને લોકોએ એવી સૂચના આપી હતી અહીંયાથી ખરીદજો, બહુ સારી ઘડિયાળ મળે એમ, જે મફત દેતા એમ. હવે આ ઘડિયાળો જેવી ટીવી અમે અહીં ઘરે કાઢીને ગયેલા, અહીંયા રાતે મારાની ખબર પડે નહીં કેટલા વાગ્યા. દીના ખાઈને હોય જાય તો રાતે ઊંઘ આવે, અચાનક આંખ ખુલી જાય એટલે અમને એમ થાય કે બસ હાથ વાગ્યા હવાનું, એટલે મંડી ફોન કરવા, ચા પાણી નાસ્તો એ બધું આવવા દો. બોલો એકવાર તો કે રાતના 3:30 છે હોઈ જાઓ, નથી અહીં નવરું કોઈ અરજી રાતે દે. પછી તમે એવા ડગાઈ ગયા દીના ફોન નહોતા કરતા, એને લાવવું હોય લાવે, ન લાવવું હોય ભલે ન લાવે. અને એમાં વળી એક વેઇટર આવીને પૂછી ગયેલો અમને, મને કે વુડ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી. તે મને એમ થયું કે હારા માણા હોય ને એ વળી કોફી પીવે એમ, અહીં કોઈ દી કોફી નથી પીધી, પણ ત્યાં કોફીનો ઓર્ડર ફટકાર્યો. કોફીનો ઓર્ડર દીધો ને બીજે દી અમે વળી લાંબા થઈને હુતેલા, ને એમાં યુરોપિયન આવ્યો મોસમના ટમેટા જેવા ગાલ, અને કડાક કડાક કરતો આવ્યો ને તમે હરખા થઈ ગયા. મને એમ થયું માલિક આવ્યો આંટો મારવા, નકર મેનેજર તો હશે જ. એને ટ્રે મૂકી તઈ ખબર પડી કે લે આ તો વેઇટર છે. કે પણ ઓલી ગુલામી ગઈ ને માથે 200 વર્ષની, એટલે આપણને એમ કે યુરોપિયન બધા સાહેબ જ હોય, આવડા એ વેઇટર હોય તો ત્યાં જઈને જોયું. મેં કે આ તો વેઇટર છે, આપણે ઓર્ડર કરી તો બીજું લઈ આવી દે. એટલે અમે વળી બેઠા કડક થઈને, એને મૂકી ટ્રે. પણ મેં કીધું હા હા હા, આટલું બધું આ તો બપોરનું ખાવાનું આવ્યું કે સવારનો નાસ્તો આવ્યો, આવડી મોટી બ્રેડ ને કેટલાય પાછા પોટ જાત જાતના, એક મોટું ટમ્બલર, એ અમે આમ ખોલ્યું ઢાંકણું, મોઢે માંડ્યું પણ ઊભા થઈ ગયો હું તો. કોફી હતી, પણ મને એમ થયું આટલી બધી કડવી, આ તો લીમડાની અંતર સાયલ આવી, કે ક્વિનાઇનનો ડોઝ આવ્યો, કે મારા શું મોકલ્યું. એ લોકો ગમે જાતની પીતા હોય, અને આમ બે જણા હા મામા મીંડ્યા પીવા કે આ મારાની કડવી બહુ.
પાછી એટલી બુદ્ધિ નહીં, અત્યારે કોઈ છે એવો દાવો નથી. અત્યારે હોય તો એટલી ખબર પડે છે કે આ મૂર્ખ હતી એમ. અને ટુ નો ધ સ્ટુપિડિટી ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્સ, ટુ નો ધ સ્ટુપિડિટી ઇઝ એન ઇન્ટેલિજન્સ. માણાને મૂર્ખાઈનો ખ્યાલ આવે એનું નામ જ બુદ્ધિ હો, બીજું બુદ્ધિમાં બીજું કાંઈ નથી. બહુ વાંચો ને બહુ વિચારો ને ચિંતન કરો એ કહેવાય કોમન સેન્સ, બટ કોમન સેન્સ ઇઝ અ રેર સેન્સ. અત્યારે ખબર પડે છે કે આ કરી બધી મૂર્ખાઈ કરી. અને બીજું હું મને ખબર છે, વિદેશ પ્રવાસની વાત કરો ને એટલે માણા ઓછી સાંભળે, એનો અહમ ગવાય એમ. પણ તમે મૂર્ખાઈની વાત કરો ને પાછા સાંભળી લે, એને બેઠા બેઠા એમ થાય કે આ માણા કરતા આપણા આમ જાજી છે, એટલે પછી ખુશ થઈ જાય. એમને બે જણાને એટલી બુદ્ધિ નહીં કે વોશ મશીનમાં ધાડ દઈને ઠાલવી દે લ્યો. હાલ ઓલા તો અબજોપતિ હતા, એને ક્યાં કોફીની કાંઈ ઓલી હતી, અને ચાનો ઓર્ડર આપી. અમને એમ થયું કે આવી મોંઘા પાડની જવા દેવાય. તે ધીરે 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 દર્દી દવા પીવે ને એમ પી ગયા આખું કમલો. અને પછી ઓલા ઉકાળ્યા અમે એક બે પેકેટ, તો ખાંડે નીકળી ને દૂધે નીકળ્યું. એટલે આ કીધું હતું બધું. પછી માથે ખાંડ નો ફાકડો મારી અને દૂધ અડવાળીને પી ગયા, ભલે થઈ જાય થવાનું. અહીં સાબરમતી આશ્રમમાં ગાંધીજી ભોજન માટે બેસે ને બધા આશ્રમવાસીઓ, એટલે એક નિયમ કર્યો હતો, લીમડાની ચટણી વાટી અને દરેકની થાળી મૂકે અને ભોજન હારે લેવાની, ભોજનમાં આસક્તિ ન રહે એટલા માટે. તો લુઈ ફિશર નામના અમેરિકન વિચારક એ મહેમાન હતા સાબરમતી આશ્રમમાં, તે એને લીમડાની ચટણી પીરશી. ઓલાને ખબર નહીં, આમ જરાક નાખી તો એને એમ થયું હા 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 આ મારે કોફી જેવી હતી. પણ બહુ વિવેકી માણા હતો, ડાયો માણા હતો, એને એમ થયું કે આ બધા ખાય ને હું ન ખાઉં તો અવિવેક કહેવાય, પણ આમ તો નહીં જ ખાઈ શકાય. એટલે એને વિચાર એ કર્યો, એ ઘરે કડવો ઘૂંટડો ઉતારી, એટલે મારે માથાકૂટ નહીં. એટલે એને આમ હતી એટલી ભેગી કરીને ખાઈ ગયો. એમાં ગાંધીજીનું ધ્યાન ગયું, એ કે હું નહોતો કહેતો લોહી ફિશરને ભાવ છે નાખો નાખો બીજી, એવું લાવીને બીજી પીરસી ગયા. બપોરે અમને લઈ જતા ગુજરાતી પરિવારો, અને ન જો કોઈ લેવા આવે તો અમારે હોટલમાં જમી લેવાનું. તો ઓલો મેનું વાંચીને આમ આપણે પોરીજ એવું વાંચ્યું, મેં કહ્યું આ હા હા તો કઈ વાનગી છે, એ પોરીજનો ઓર્ડર આપ્યો. ગેસ આવી આવું મોટું બકડિયું ભરીને ઓલો આવો વાત કહ્યો, પણ મેં ઘેંસ જ હતી. પછી મેં ડિક્શનરીમાં જોયું તો પોરીજ એટલે ઘેંસ જ થાય, એ કોઈ રોયલ પોટેટો મંગાવ્યો. મેં કહ્યું આ તો કેવી વાનગી છે, આવડું બટેટું શેકેલું આવ્યું ડીશમાં. અને વેજીટેરિયન ઓર્ડર આપો એટલે ભેંસને ખાણ દે એટલું બધું આપી દે, બાફેલું અને કાચે કાચું, આ મૂળા ને ગાજર ને એવું વળી એમને એમ, અને બાકી બાફેલું, આ સિવાય કાંઈ નહીં, તીખા ને મીઠું નાખીને મંડો ખાવા. એટલે એમ અમે તો અહીંયા દિવસો અમારા પસાર થતા. પછી મને આ ઘડિયાળ એક દી સાંભળ્યું, મારે ખરીદવાનું તો હતું ને, એટલે અમે ગયા બજારમાં, અને એન્ટવર્પની બજારમાં નીકળી પડ્યા ને એક સ્ટોર જોયો ને એમાં ઘડિયાળ મને સાંભળ્યું. સેફ્ટી રેજર ને બ્રશ ને ઓલા હેન્ડ ગ્લોવ્સ ને એવું તો લેવું હતું, તે મેં એને ઘડિયાળનો ભાવ પૂછ્યો. સ્ટોરવાળાએ સીધી ઘડિયાળ, મેં કીધું આ ઘડિયાળ જોઈ છે, તો એને તરત મને આપી દીધી હાથમાં. આમ જોયું પણ એવું મારાવાળાનું જુદી જાતનું ઘડિયાળ હતું, તો હું તો જોઈએ જ રહ્યો. પછી મેં કીધું આનો ભાવ, તો એણે મને સમજાવ્યું ભાંગી તૂટી અંગ્રેજીમાં, અને રૂપિયા કેટલા થાય એ કંઈ દેખાડ્યું, 1,40,000. મેં વળી બે ત્રણ વાર પૂછ્યું,
રૂપિયા મેં કન્વર્ટ કરીને મને કે 1,40,000 રૂપિયા, એટલે પહેલું તો મેં એને જાળવીને પાછું દીધું, ભાઈ મૂકી દો. મને એમ થયું કિંમત સાંભળી નહીં ને હાથ ધરવું છે, ઘડિયાળ હેઠો પડે અને મોગરો બોગરો નીકળી જાય, આપણને નોકરી રાખી દે. અને પૈસા વસૂલ કરીને જવા દે. એટલે મેં એને પાછું આપી દીધું. મેં કીધું ભાઈ રાખ, અને આમ આ તો દેશમાં મકાન વેચી નાખો ને તો આ ઘડિયાળ આવે, બોલો. અને પછી આ ઘડિયાળ સામે રાખીને આપણે જોવાનું રહે કે આપણો વખત કેવો છે. એટલે એન્ટવર્પના સ્ટોરમાં ભગવાન બુદ્ધને, ભગવાન મહાવીરને, ગોપીચંદને, ભરતોરીને, ઇબ્રાહીમ અહદમ જેવા સંતને યાદ કર્યા અહીંયા, કે આ માયા છે બધી માયા, આમાં જો સુખ હોત તો આવડા તજી ન દે તેમ. અમારે તમથી તજવાનું જ હતું, પણ નથી મળવાની ખુશી સંપત્તિમાં. આ મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાં એ મોતી ભર્યા છે છતાંય સમંદરના ખારા જીવન થઈ ગયા છે. માણસ પાસે શું છે એ મહત્વ નથી હો, જે છે એનો કઈ રીતે ઉપયોગ કરે છે એ મહત્વનું. અને માણસ પાસે સમાજ માટે કેટલો ઉપયોગ કરે છે એ મહત્વ. ગામડાના માણસ શું વિચારે ખબર છે, ભેગા મળીને જીવી એમ, આપણે હવે ભેગા મળીને જીવી. શહેરના શું વિચારે, ભેગું કરીને જીવી, એટલો ફેર એમાં છે. એટલે અહીં માણસને ક્યાંય નિકલે છે, કહાં જાને કે લીએ પહોંચે હે કહાં માલુમ નહીં, દિન રાત ભટકતે કદમો કો મંઝિલ કા નિશાં માલુમ નહીં, ક્યાં જાય છે શું કરે છે કાંઈ ખબર નહીં. એટલે મેં કીધું ભાઈ સંપત્તિમાં જો સુખ હોત તો આવડાય તજી ન દીધી હોત, માટે હાલો આપણે. એમ કરીને એન્ટવર્પના સ્ટોરમાંથી નીકળી ગયા, હોટલમાં આવ્યા. 15 દી અમારે રોકાવાનું, એ ભારતીબેનને ને મારે લંડન જવું હતું. એટલે અમે જઈને કીધું મફત કાકાને કે લંડન જેવું શહેર છે, અમારે અહીં 15 દી અહીં રોકાવાનું છે. અને આખો દી તે મારી સામેની જ રૂમમાં અનોપ જાલોટા હતા, એ સવારમાં હાર્મોનિયમ લઈને તનકે તંબુરે મેં સાંસો કે તાર બોલો, જય રાધે શ્યામ શ્યામ જય સિયારામને, હું એની હામો બેહું રોજ. મને એમ કે આવડો મોટો કલાકાર એકલો ગાય બરોબર નહીં. અને આ કોફી તો પી પી કરતા હતા અમે, ઓર્ડર એ કેન્સલ કરાવેલો નહીં, તો બીજી તો કાંઈ અસર ન થઈ, પણ જે કબજિયાત થઈ ત્રીજે જ દિવસે જે અનુભવ થયો, એવું કોન્સ્ટિપેશન થયું કે મોટા ઓરડા જેવા એના ટોયલેટ. પણ આમ અમે અંદર દાખલ થઈ આંટો મારીને ઓશિયાળા થઈને બહાર નીકળ્યા. પાછી ખબર પડે નહીં શું કામ આમ થાય. મને એમ કે આ ફોરેન જાય બધાને થતું છે આવું. તુલસીદાસજીની સાખીઓ મંડેલા યાદ કરવા, સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન નર પાવત નાહી. વળી મને મને વિચાર એવો કે આપણે ક્યાં કંઈ મેળવવું છે, આ તો ઉલટાનો ત્યાગ કરવો છે. ત્યાગમાં આટલી બધી કષ્ટી, મેળવવાની તો અપેક્ષા જ નથી, આ તો ઉલટાની ત્યાગની વાત છે. પણ મેં ઓલા ગામડામાં અમારે ખેડૂત રહ્યા ને, એ કોહનો ઉપયોગ ન હોય ને ત્યારે આમ ભીતે ટીંગાડી દે સીધા, એ ચામડું છે ને પછી કડક થઈ જાય, એને પાછું કોણું પાડવા માટે તેલ ચોપડે, કોહને તેલ ચોપડે ને એટલે કોણું પડે. પછી મને ખબર પડી કે આ કોફી હળગાવી છે ને એમાં, એટલે તાત્કાલિક અમલમાં આવે એમ અમે કોફી બંધ કરી અને માખણ શરૂ કર્યું. જ્યાંથી મળે એટલું, જેટલું મળે એટલું, જ્યારે મળે એટલું માખણ ખાઓ. એ મને એમ થયું કે આ હુકા ભંઠ આંતરડા કંઈક આમ કૂણા પડે, માખણ જો આપણે ખાઈ તો. અને કોહ જેમ કામ કરે છે ને એમ પાછા કામે ચડી જાય. એ ત્રણેક દી પરિગ્રહની પીડા અનુભવી
પછી મુક્તિનો આનંદ માણ્યો અને જીવનનું સત્ય એક સમજાણો કે ત્યાગમાં આનંદ છે જાણી. કબીર સાહેબે કીધું છે, જોજલ બાટે નાવ મેં ઘર મેં બાટે દામ, દોનો હાથ ઉલેચીએ યહી સજ્જન કો કામ. ઘરમાં પૈસા વધી જાય ને હોળી હોય એમાં જળ વધી જાય તો બે હાથે ઉલેચી નાખું એ સજ્જનનું કામ છે. મને 20 વર્ષથી દુઓ મોઢે પણ કાંઈ ઉલેચ્યા જેવું નથી. એકવાર 31 ડિસેમ્બરે મારી પત્ની કહે આપણે ઘરમાંથી ભંગાર બધો કાઢી નાખવો. મેં કીધું તો વાહે રહેશે શું. પણ જોજલ બાટે નાવ મેં ઘર મેં બાટે દામ, દોનો હાથ ઉલેચીએ યહી સજન કો કામ. એટલે જે કંઈ હોય માણસ પાસે એ સમાજ માટે કેટલું ખર્ચે છે એ મહત્વનું. અનાથ કોણ હૈ જહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હૈ. તો સમાજ માટે ખર્ચે કેટલું ખાય માણે એ મહત્વ નથી, અને પચે છે કેટલું એ મહત્વ નથી, અને શું વાંચે છે અને કોને સાંભળે એ મહત્વ નથી, ને સમજાય છે કેટલું એ મહત્વ નથી. હા, નકર તો ઘણા મોટા ચોપડા લઈને આપણે ફરી. હું ને ભારતીબેન એન્ટવર્પથી પાછા લંડન ગયા, એટલે એન્ટવર્પથી બ્રસેલ્સ આવ્યા અને બ્રસેલ્સથી લંડન ગયા, અને લંડન 7 દિવસ રોકાણ. એટલે પાર્લામેન્ટ હાઉસ, પછી ટાવર બ્રિજ, ટાવર ઓફ લંડન, વેસ્ટમિન્સ્ટર એબે, ટ્રફાલ્ગર સ્ક્વેર, નેશનલ મ્યુઝિયમ, વિક્ટોરિયા હોલ, આવું બધું એ અમે, આલ્બર્ટ હોલ, વિક્ટોરિયા મ્યુઝિયમ, આવું બધું અમે જોઈ નાખ્યું. અને સ્ટેટફોર્ડ અપોન એવન જેવો શેક્સપિયરનું જન્મસ્થાન, આ ઓક્સફર્ડ યુનિવર્સિટી જોયું, આવું બધું અમે જોયું. એમાં એક મેડમ ટુસોદનું જોવા ગયા. હવે અહીંયા મીણના પૂતળા બનાવીને રાખ્યા, પણ એક એક વાળ આમ રોપ્યા છો, તમે જુઓ તો એમ થાય કે સાચા જ પૂતળા છે. તો મને હું એ બધું જોતો હતો અને બહુ સરસ બનાવ્યા છે, દુનિયાના માન પુરુષોના છે. હવે એમાં ભૂલ એવી થઈ કે એક અંગ્રેજી પૂતળાને જોતો હતો અને હું જઈને એને મીંડ્યો જોવા. મેં કહ્યું આ હા હા હા, એટલે કમાલ કરી, અને બહુ જ છેડો આવી ગયો કલાનો. આવું તો ક્યાંય જોવા ન મળે. એકલો એકલો મીંડ્યો બોલવાથી મીંડ્યો મારી કોર ફર્યો, આમ મારી કોર ફરીને આવ્યો આમ. પછી હું કાંઈ જોયા વગર નીકળી ગયો. ગમે એવું બને હું હવે નથી જોઉં. પારકા પરદેશમાં હેરાન થઈ જાય. એટલે એ જોઈને અમે તો નીકળી ગયા. 7-8 દી જઈને અમે પાછા આવ્યા. અને પછી અમારો પહેલો એક કાર્યક્રમ હતો એન્ટવર્પ ગુજરાતી એસોસિએશનમાં, અને છેલ્લો દિવાળી પચ્યા પછી દિવાળી ઉપર અમને બોલાવ્યા. પછી 87માં મસ્કત, દુબઈ, અબુધાબી, શારજા, જિદ્દા, મક્કા, મદીના એમ હું ફરી આવ્યો. અને 88માં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, બહામાસ, કેનેડા એમ ફર્યો. પણ હું આ કહું છું એટલા માટે કે જગતમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં નથી અમે કોઈ દી ઉતારાની ચિંતા કરી, નથી ભોજનની ચિંતા કરી. જે ઠેકાણે જાઓ અહીંયા બહુ જ સારી રીતે રાખ્યો. અને વતનની મને એટલું સમજાણું કે વતનની મહત્તા સમજવી હોય તો પરદેશ જાઉં. લ્યો, હા હા, આવી જ રીતે વોશિંગ્ટનમાં આમ જ ગુજરાતીઓ બેઠેલા, અને મારો એક કાર્યક્રમ હતો અને એક આમ જરાક વર્ણન કર્યું આમ, એ ઘેઘૂર વડલા હોય ને ચાહટિયામાંથી પવન આવતા હોય, ધોરિયામાંથી પાણી હાલ્યા જતા હોય, બેઠા બેઠા બાતા ખાતા હોય, રોવા માંડ્યા માણસો રીતસર. લ્યો, વતનની એટલી તીવ્રતાથી એને યાદ આવી કે લોકો રોવા માંડ્યા એમ. પછી તો ગાંઠના મેં એને કીધું કે ભાઈ તમે અહીં ધોબાકા મારો છો ને અમે અહીંયા હાડ હાડ છીએ. હા, એક એક મોટરમાં એક એક હાલ્યા જાઓ છો હડહડાટ, અને અમે 14-14 બેસી છીએ, ડેકી ખોલીને ગોઠવાઈ જાય ત્રણ ત્રણ જણ. માટે જ્યાં વ્યો ત્યાં સુખી છો. સંપત્તિ હોય તો સ્વદેશ ભલો, નહીતર ભલો પરદેશ. એટલે માણસોને, અને એક એક વાત ઝંખે માણસો, એટલે વતનની મહત્તા તમને જો અહીંયા જાઓ તો સમજાય. અહીંયા લોસ એન્જલસ સુધી હું તો પહોંચ્યો,
અહીં બોમ્બેથી લંડન ને લંડનથી એટલાન્ટિક કોળંગી નોનીકોર ન્યુયોર્ક ને ન્યુયોર્કથી ઠેઠ લોસ એન્જલસ છે. મને એમ છું કે ઓહો ક્યાંય નીકળી ગયું. અને ત્યાંથી એ મારો મિત્ર રમણીક ત્રિવેદી, નરેન્દ્રભાઈ ચુડાસમા, અશ્વિન સોમપુરા, આ બધાએ મને બહુ ફેર્યું અહીંયા. અને રમણીક ત્રિવેદી અમે બે જણા આરે ભણતા. પણ જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે ખબર, તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. બહુ સંઘર્ષમાં અમે જીવ્યા બે જણા. એ મને TWAની ફ્લાઇટ એમાં બેસાડીને ગયો અને આમ વિમાન પાછું રનવે ઉપર દોડ્યું અને રવાના થયું. 4,500 કિલોમીટરની ફ્લાઇટ લોસ એન્જલસથી ઉપડે ને ન્યુયોર્ક આવીને ઊભી રહે. અને 400 જ કિલોમીટર ઉડ્યું વિમાન. ગ્રાન્ડ કેનિયન અમે જોતા હતા નીચે. એટલે કોલોરાડો નદીએ આમ પથ્થરો ઘસી ઘસીને 600 ઇંચ કાપી અને 1,000 ફીટ ઊંડી ખાઈઓ કરી. એટલે ગ્રાન્ડ કેનિયન બહુ જોયા જેવું છે. માણસો જોવે, અમે તો વિમાનમાંથી જોતા. ત્યાં તો એવું શાંતિથી જાહેર કરવામાં આવ્યું કે આપણા વિમાનને આગ લાગવાની સંભાવના છે. યોર અટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીઝ ફાયર પ્રોબ્લેમ ઇન અવર એરક્રાફ્ટ. અને મેં કહ્યું શું કહે છે? ઓલો કે આગ લાગવાનું કહે છે. હા હા હા, બારે કરી કીધું. પછી તો મને પસ્તાવાનો પાર ન રહ્યો. કીધું અહીંયા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ધુબાકા મારતા ગાડી કાઢીને અમદાવાદ જતા અને રાચીને રાચે ઘરે પહોંચતા, આ શું જરૂરત ત્યાં અહીંથી લાંબા થવાની? આ પંથ કેણે દેખાડ્યો? પણ હવે પછી તો કાંઈ વિચારવાનું રહ્યું નમરે નહીં. ગુજરાતીઓ તો ઠીક, હિન્દીઓ નહોતા વિમાનમાં. કોઈ મેક્સિકન ને નિગ્રો ને અમેરિકન ને બધા વિદેશીઓ. 450 ની કેપેસિટીનું વિમાન, એમાં હું બેઠેલો એકલો. આગળ થોડીક સીટું ખાલી પાડી ગયો. મને એક વિચાર આવ્યો, ઘડી કાઢીને દોડું, અહીંયા જઈને બેહું. પછી થયું કે આમાં ક્યાં ફેર પડી જાય, જાય તો જાય કહા. એટલે હવે નિશ્ચિંત જ છે. આમ પ્રયાસો બધા મીંડ્યા થવા આ અનુભવો. અને એક જ ક્ષણ બધા બેઠા તેને ખબર પડેલી. ઓલા કે આપણે બચવાના બધા પ્રયાસ કરીએ છીએ, હવે ન્યુયોર્ક જતા નથી પણ લોસ એન્જલસ પાછા જઈએ છીએ. અને જરાય મૂંઝાશો નહીં, આપણું વિમાન 7 મિનિટમાં લોસ એન્જલસ પાછું પહોંચી જાય. ફ્યુઅલ જે એમાં ભર્યું હતું એ કાઢી નાખવામાં આવ્યું. એ દ્રશ્ય જોયું અમે. અને પાછું પ્રચંડ ગતિથી વિમાન ગયું લોસ એન્જલસ તરફ. 7 જ મિનિટ કાઢવાની હતી પણ જીવતરની 7 મિનિટે જે અનુભવ કરાવ્યો અને જે જ્ઞાન મળ્યું એ હજારો ચોપડીઓ વાંચે ન મળે. ખબર નહીં હે પલકી ઓર બાત કરત હે કલકી. આટલું ક્ષણભંગુર માનવ જીવન છે, તે શું મારી નાખું, તોડી નાખું, આમ કરું, તેમ કરું, બધું સુલભ તમને લાગે. 7 જ મિનિટમાં પાછું પહોંચવાનું હતું પણ બધાને ખબર હતી લોસ એન્જલસ 7 મિનિટમાં પહોંચે અને આગ લાગે તો 2 મિનિટ થાય, ભોફ દઈને થાય એટલું. અને આમ કાઉન્ટડાઉન શરૂ થયું, 7, 6, 5, 4, 3 એમ. પણ એક મને અનુભવ થયો વિમાનમાંથી, કે વિમાનમાંથી આમ નીચે જોઈને તો ધરતી દેખાય આખી. ટોપોગ્રાફિકલ મેપ વિમાનનો હું બહુ જોજો કરું, કારણ કે એમાં રાજકીય લીંટીઓ નથી હોતી. પહાડો હોય, નદીઓ હોય અને ધરતી હોય. તો કુદરતને અમે દીધી કહીં એક હી ધરતી, અમને કહીં ભારત, કહીં ઈરાન બનાયા. આ તો આપણે રોકીએ ને, લીંટીઓ તો આપણે દોરીને, કુદરતે એક ધરતી દીધી હતી. તો ઉપરથી તમે જુઓ ને, તમે જ્યારે તળેટીમાં હો ત્યારે તમને એમ લાગે કે આ રસ્તા વિરુદ્ધ દિશામાં જાય. પણ શિખર ઉપર ચડીને જ્યારે તમે જુઓ ને ત્યારે તમને એમ લાગે કે આ બધા રસ્તા ઉપર આવે છે. મુંબઈથી તમે વિમાનમાં બેસીને આમ જાઓ તો આખી ધરતી દેખાતી હોય, પણ જેમ નીચે ઉતરતા જાઓ એમાં હંસરાજનગર ને આ ભક્તિનગર ને આવડી કરણપરા ને ઈવડી હાવ નીચે ઉતરે, એમાં આ તમારી શેરી ને અમારી શેરી, પછી એમાં વળી આ મારું ઘર ને તારું ઘર, અને મારા ઘરમાં મારો રૂમ. એટલે ઉપરથી નીચે આવતા જાઓ એમાં જુદું પડતું જાય છે. તળેટીમાંથી ઉપર ચડો ને જુઓ ત્યાં તમને ખબર પડે કે બધા રસ્તા ઉપર આવે છે. ફરીને યાદ કરી દઈ કબીર સાહેબને
કે કબીર કુવા એક હે પનિયારી અનેક, બર્તન સબકે ન્યારે ભયે પાણી સબ મે. ઘણું સુંદર પ્રાકૃતિક વાતાવરણ છે, આવું સારું ઓડિયન્સ છે. આમ તો આનું આ તો કોઈ સવાલ જ નથી, મને તો હું રહેવા મેં વાંધો નથી. મિત્રો, હું કાળો સૂટ પહેલાવ છે, કઈ ગરમી પડે છે એટલા માટે નથી પહેલાવ, ઠંડી પડે છે એટલા માટે નથી પહેલાવ. આ તો હતો તો છે તો પહેર્યો, મને આઈડિયા આવ્યો. તો તમારી સામે આજે કઈ આઈટમ આપવું, ના વર્ષે મારે કંઈક આપવું જોઈએ, એટલે મને તો હું તમને બધાને રેલવેમાં લઈ જાઉં. આપણે કઈ પ્રાઇવેટ ગાડીઓ પોસાય નહીં, આપણે કોઈ બી જાતની ગાડી બેઠા હોય તો ગાડીમાં તો જોખમ, રેલવેમાં જોખમ ઓછું, એમાં એ લોકોનું જોખમ. હે, એક માણસ સામેની સીટ ઉપર બેઠો પડે તોફાન કરતો હોય તો એને જોખમ, એ પડવાનું, આપણે પડવાના છીએ? આપણી પાસે તો ટિકિટ ના હોય એટલે આપણે શું ચિંતા. એવી મારી એક વર્લ્ડ બેસ્ટ આઇટમ છે જે દુનિયાના ઘણા બધા દેશોમાં ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ભાષા મેં રજૂ કરી, એનો હું ડ્રેસ પલટો કરી દઉં. આ હું થઈ ગયો રેલવેનો એક કર્મચારી. હવે ધારો કે હું રેલવેનો એક કર્મચારી છું, તમને રેલવેના બધા પાત્રોનો અને પેસેન્જરનો, હવે આજે દુનિયામાં વધારે વધારે ભીડ જો હિન્દુસ્તાનમાં હોય તો હિન્દુસ્તાનમાં વધારે વધારે ભીડ કહે રેલવેના પ્લેટફોર્મ પર, પ્લેટફોર્મ નાના ભીડ જાજી, ગાડીઓ ઓછી ને માણસ વધારે. એક સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ આવવાનું હોય એમાં અડધું સૌરાષ્ટ્ર ને આખું વિરમગામ તો ત્યાંથી ભરાઈ ના આવે, હકડે ઠઠ. એક ટ્રેનમાં 40 ટ્રેન જેટલા પેસેન્જર ભરીને બેઠા હોય, અને એમાં બેસવા માટે અમદાવાદના રેલવે પ્લેટફોર્મ પર 20 ગાડી જેટલા બીજા પેસેન્જરો હાથમાં બિસ્તરા કુંજા પોટલા પેટી પટારા છોકરા છેડા છતરા પાર્સલ પડીકા ટિફિન બોક્સ કરંડિયા થેલા બગલ થેલા લાકડા લોખંડ પ્લાસ્ટિકની ફર્નિચર ફેરમો અને લોકોની શેતરંજીઓ કોકના માગીયાણા કોકના વાસણ કોકનું કચરું કઈ ફળ ફળાદીના કરંડિયા પાણીના કુંજાને લોટાણ ભજીયા ઘટિયા અને ચાર ચેવડો દાળ ચેવડોને દદરતા શાકભાજી વાળું ટિફિનમાં ભર્યું હોય એટલું બધો સામાન લીધો હોય, ટિકિટ ના લીધી હોય. હવે આને મૂકીએ ક્યાં? આટલો બધો સામાન હશે પેલો પત્તું વાંચવીએ એમ કરીને આપણે આટલો સામાન લઈને બેઠા, અને ગાડી આવીને 2 મિનિટ ઊભી રહે, થોડાક જ બહાર નીકળે, બાકીના બધા આખું પ્લેટફોર્મ હડુડુડુડુ હાફ ફિટો ફિટ. આપણા દેશમાં સાચી એકતા જોઈએ તો ટ્રેનના ડબ્બામાં, બાકી બધે એકતાના નામે ડબ્બો. અને ભીડ એટલે ભીડ એટલે ભીડ એટલે 5 સ્ટેશન સુધી તો તમારો પગ નીચે ના અડે, અને અડે તો ખબર ના પડે ડાબો છે જમણો છે તમારો છે કે પાડોશીનો છે. એમાંય ભજીયાનું પડીકુલન જો તમે ભજીયું ખાવ તો તમારું ભજ્યું આમ પાડોશીના મોઢામાં જાય, ખરા વખતે તમારું માથું કોકના ધક્કાથી આમ જાય અને કોકનું મોઢું ભજીયા પર પડે, અને ભજીયા પર જેનું મોઢું પડ્યું એ પૂછવાના રે કે હું તમારું ભજીયું ખાઉં. એ ભાઈ આ પોઈન્ટ છે, એમાં જો તમે 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 આમ 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 ખંજવાળ આવે તમને તો તમે આમ 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 5 મિનિટ સુધી પગ ખંજવાળો તો ધીમે રહીને પાડોશી કહેશે તમારા નખ બહુ મોટા છે, કાં તો તમે હાથ બદલો કાં તો આ બાજુ હું પગ બદલું. અને એમાં તમે તમારા છીક ખાવ તો આપણે શું નિયમ છે, છીક ખાય તો આપણી નાક પકડે તો જ છીક સારી દેખાય, પણ આપણો હાથ આગો પાછો એવી રીતે હોય કે આપણો હાથ આપણા નાક સુધી આવતા બીજા 4-5 જણના નાક ખેંચતો ખેંચતો આવે, અને છઠ્ઠા નાક આવે તો આપણાથી છીક ખવાઈ ગયું હોય. અને ગાડી ચાલે એટલે બધા આમ ઉભા ઉભા આમ સરખા નૃત્યનાથી કામ બધા પાત્ર એક સરખો અભિનય કરે આમ 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 ડોલા કરે, એમાં જો કોઈના લાંબી મૂછવાળાના વાળ જો તમારા કાનમાં અડ્યા ઓ, અને એમાં ગાડી ઉપડે ઉપડે તારે જે ધમાલ થાય એ ધમાલનું એક પિક્ચર છે. એમાં તમે એકલા નો, તમારી સાથે પાછું તમારું ફૂલ ફેમિલી આલ્બમ હોય, અને તમારી પત્ની પાછા બધા છોકરાને લઈને નીકળે, તમે રાડ પડે આ ત્યાં શું કર્યું, મેં તમને શું કીધું, બહારગામ જયારે જવાનું હોય 50 માઇલથી વધારે તો આટલા બધા 1 2 3 4 5 6 7 8 બધા છોકરાને લઈને નીકળી ગઈ, મેં તમને શું કીધું, તું બહાર જેવું તો અડધા ઘેર મૂકી નાવાનું, શું કીધું, અડધા ઘેર બી પડ્યા છે તો અડધો સ્ટોક છે, 16 છોકરા ત્યાં શું માથા કરું કે 16 છોકરા, ચલો મીના પીના ચેના સિંગો રીંગો, ચલો બુબા ચકી પીનો કીનો, ચલો ડીંગલો બેઠે અંદર, તમારો બાપ છું મારું મોડું અત્યારે જોવાની જરૂર પડી, ચલો બેઠે અંદર ગાડીમાં, જગા કરતા શીખો, જગા કરતા નહીં શીખો તો અમદાવાદમાં જ પડી રહેશો, દિલ્હી સુધી કેમ ના જશો, અને જગા કરો. અને કાકાને ખોણા બેજા, બે જણ પેલા માસીના આજુબાજુ બે જણ વર્ગો, પેલા પહેલો ને ખબર બે જણ ચોટો બરાબર શાંતિ અવાજ નહીં, એ બેબી બારીમાંથી હાથ બંધ લઈ લે, અને બાબા મોઢામાંથી હાથ બહાર કાઢ, મારા માટે હાથ જ ગમે તે આગા પાછા કર્યા કરો છો, અને એ ચીનું કે માત કાકાને ખિસ્સામાં નાખ્યો, લીલી નોટ 5ની છે તો જોડે લાલ છે 20ની લાગે છે, હા મલમલનું ખમી છે એટલે ખબર પડી, ધીમેરી રૂપાડી નજર પાણી ભાઈ જા ચૂપ કશી બુમરે, ગાડી ઉપર ચોકલેટ છે માગો છે, એક બુમરે બોલે એક છોકરી દઈશ, મારી તો છે નહીં નજુ વાત જ કરી છે, રડવાશાનો મારો રડવાનું નહીં, મોટા લેતા હોય શું કીધું છે, બાળકોને રડાવો નહીં, આ વર્ષ 12 વર્ષ છે માટે શાંતિ રાખો, બહુ રડવું આવે
પેલા કાકાની થેલીમાં એક એક કેળું લઈને ખાઈ લો. એ તૂટી પડ્યા, આઠે આઠ જણા તૂટી પડ્યા. પેલા બિચાર એ એક એક બબે ખેંચી લીધા. કેવા માણસ છો, કોઈ આપણને પ્રેમથી એક કેળું આપ્યો બબે લેવા તાસે? બંને કેળા લીધા, એક ખરેખર તને તો સ્ટોકીસ ને ના રડશો, મારા બાપ એવો હતો, એક એક વધારે લઈ લો, ત્રણ લઈ લો અને કેળા ખાઈ લો ચૂપચાપ. અને એક છોતરા ડબ્બા કેમ નાખ્યા? રેણુકાબેન નાગરિક શાસ્ત્ર નથી ભણાવતા, કચરામાં ડબ્બો ના કરાય, ડબ્બામાં કચરો ના કરાય. લઈ લો બધા છોતરા, ઉપાડો રાખો કાકાની થેલીમાં પાછા, કાકાને ઘેર છોતરા લઈ જવા દો અને ચૂપચાપ બેસી જાઓ. બધા બુમા ના પાડશો અને શાંતિ રાખો. વલસાડ કી ઓર જાને વાલા લોકલ 3 નંબર કે પ્લેટફોર્મ પર સે 9:30 કો રવાના હોગા. સ્ટેશન માસ્ટર સાહેબ, અંગ્રેજી ગુજરાતી શું ભાંગરા વાટો છે? ભલા ભલા ગોમડિયા સમજે તો બોલો. આ હાડાનો ની ગાડી કેટલા વાગે ચલાવવાના છો? 9:30 હાડાનો ની ગાડી છે, 9:30 ખેંચો. રેલવે પર ગાડી રોકાઈ જાય બહુ સારું છે, પણ એના માટે પેસેન્જરો રોકાતા નથી. પેસેન્જરો તો એક ડબ્બામાં 40 ડબ્બા જેટલા બેસી જાય, જેટલા બેસો એટલે બેસાય. ઘણા માણસો તો ટ્રેનના પ્લેટફોર્મ પર આવ્યા પછી ગાડી શોધે છે. ગાડી ક્યાં છે? તો કા ઊભી છે શું છે? કે એ નહીં એમ કે ડબ્બો ક્યાં છે? તો કા તું કોણ છે? આવા બધા માણસો જાત જાતની ખોપડીઓ, પેલાનું ભેજું ખાઈ જાય સ્ટેશન માસ્ટર નું. એને ઇન્કવાયરી ઓફિસ બનાવી, ઇન્કવાયરી જેમ ટિકિટ ના ભાવ પડે, ટિકિટ ના ભાવ પૂછે પણ લેવાની ના હોય. આ તો પૂછી રાખ્યું, કાલ કોકદાર જવું હોય ભાવનગર તો કામ લાગે. આવી રીતના કઈક ખોપરીઓ માણસ આવે. એમાં આપણું અમદાવાદ નું પ્લેટફોર્મ 12 પ્લેટફોર્મ, બ્રોડ ગેજ, મીટર ગેજ, વચ્ચે ઢગલે ઢગલા લગેજ, એમાં હજારો માણસો એન્ગેજ. અને પછી દોડાદોડી, ધડાધડી, પડાપડી, ગાળાગાળી, બુમાબુમ, ઓ હા, કચાકૂટ, એટલું બધું ઇનડિસિપ્લિન ચાલતું હોય કે ગોટાળા તો એટલા ચાલે કે તમે મુંબઈ પહોંચી જાઓ ત્યારે ખબર પડે કે આપણે બે તો પેલા બેને મૂકવા આવ્યા હતા, એ લોકો અમદાવાદ રહી ગયા, આપણે બોમ્બે ભેગા થઈ ગયા. હવે ઘોડા કરીને બેસીએ ક્યારે, કાલમાં દેવી જઈએ ક્યારે? આ મુસીબતમાં એક વાત, એક એક ડબ્બો એટલો બધો ચિકાર ભરાઈ ગયેલો. કોલેજના છોકરાઓ પુના પિકનિક પર જાય અને ચિકાર ગાડીઓમાં એમને રિઝર્વેશન કરાવેલું, એક આખો ડબ્બો વગર રિઝર્વેશન પચાવી પડ્યો. બારીઓમાં ડોકા ખાડી ખાડી બધા 40 છોકરા બેઠેલા, આખો ડબ્બો પાછળ ખાલી, પણ આગળ ડોકા હાથ બાત કાઢી. કોઈ કે ભાઈ જરા જગા 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 છે, અમારા હાથમાં રહી ગયા છો, અંદર જગા નથી, પાછો હાથ ખેંચે એટલી જગા નથી, તમે આગળ જાઓ આગળ જાઓ એમ કઈ ગરડા બુઢા ડોહા આંડલા સામાન વગરના કાર તે પુરુષ પરિવાર વાગા બધાને આગળ કાઢે. આ ડબ્બામાં 40 છોકરા, કોઈને પેસવા ના દે, બાપીકો ડબ્બો કરી દીધેલો. અને ખસે ને એટલે બિલકુલ ખસે ને, બારી બારણા બધું બંધ કરીને અપ ટુ ડેટ હાથ બાત કાઢી ડોકા કાઢી ગઈ. એટલામાં દૂરથી જોયું તો એક એક છોકરી લેટેસ્ટ ડિઝાઇનમાં આવે અને આમ આમ પર્સ ઝુલાતી ઝુલાતી સ્કૂલના માથા પર સામાન અને જોડે એની મમ્મી અને આવે. અને છોકરાઓ જેવું જોયું કે આ આવે છે એટલે પેલા બધા દુકાન અંદર બધા બારણા ઉગડી ગયા. અને પેલા કે જોતી જોતી છોકરી કે બા અહીંયા આ ડબ્બામાં બહુ જગ્યા છે લે. હા બા કે આ બેટા, પેલા છોકરાઓ 4-5 જોતી કે આ બાજી આવો ને આવો, બહુ જગ્યા, બહુ જગ્યા. 2-3 જણા તો કુલીના માથાથી સામાન પોતાના માથે લઈ લીધો અને ઉપર ગોઠવી દીધો. 1-2 જણા તો પેલા માજીને ઉપાડીને અંદર વગર પગ જે મૂકી દીધા. પછી ધીમે ધીમે કે બાજી ક્યાં જવું, બા જોડે વાતો કરે અને હમરા પેલી છોકરીને લુકિંગ લંડન ને ટોકિંગ ટોક્યો જવું. અને પેલી બા કે મારે મુંબઈ જવું, મુંબઈ જવું, અમે મુંબઈ જઈએ છીએ, મુંબઈ થી પુના જવાના, પછી તમારે મુંબઈ ક્યાં ઉતરવાનું? તો હું કાલબાદેવી કોલબાટ લાઈન માં જવાનું. તો અમારે કાલબાદેવી પરની હોટલ માં જ અમારે ઉતરવાનું. બહુ સારું થયું, મુંબઈ સુધી નો સંગાત મળી ગયો. માજી ચા પાણી પીશો? તો ચા તો ભાઈ નથી પીતી. કઈ ઠંડુ? તો કે પીવડાવો તારે. એ જા ઠંડુ કે જા, એમ કહીને 5-10 બાટલી સોફ્ટ ની બધી મંગાવી લીધી, બાટલી આવી ગઈ. અને બિસ્કિટ તો, બિસ્કિટ તો ખાવા છે, વેચવા છે, બિસ્કિટ આવી ગયા. બધું ખાધું પીધું બરાબર થઈ ગયું. પછી કે લો બહુ સારી કંપની છે માજી, અમે તો તમારા છોકરાઓ છીએ ને હવે મુંબઈ સુધી મજા 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 એમ વાતો કરતા હતા. અને ગાડીએ જેવી વિશાલ મારી, છોકરી નીચે સીધી પર્સ નીચે ઉતરી કે જો બા ભાઈઓ કેટલા સારા, તારે ઠેઠ મુંબઈ સુધીની કંપની છે, હવે તું તાર ઠેઠ જજે. કંપની તો કંપની, પણ પાછી કહે છે ભાઈઓ બાનું ધ્યાન રાખજો ને, ઘોડા ગાડી કરી આપજો કાલમાં દેવીની જોડે. તો બાને તે પેલા છોકરા ઘરે ભગવાન, એના કરતા પેલા બિચારા જતા હતા પેસેન્જરો શું ખોટા, આ 73 વર્ષનું પાર્સલ છે કાલબા દેવી પહોંચાડવાનું. આપણે પેસેન્જર છે કાંગડિયા છે, હજુ તો ગાડી જાય છે ના જાય છે, ત્યાં ઉપરના પાટિયા પર કોમિટ થયું. હું સુતેલો પાટિયા પર, નીચે બે બુઢાઓ વાતો કરે. એક કે ભાઈ કેટલા વર્ષ થયા? પેલો કે મને 35 વર્ષ થયા. મેં જોયું તો 70 વર્ષની ઉંમર ને 35 વર્ષ કે? પેલો કે મેં તો મારી ઉંમર કીધી, પણ ભાઈ તમારી ઉંમર ના બોલે તો મને, તમને 35 થયા તો મને 40 થયો. પેલા જો તારો એ 70 વર્ષનો, મેં કહા 35-40 સેમ્પલ 70-75 ના, અને આવું બોલે છે એટલા ગાડીનો આંચકો આવ્યો ને તો ઉભાડ દઉં, બેની વચ્ચે પડ્યો. એ બે જણ ઉભા થાય, શું થયું શું થયું? મેં કહું હમણાં જ જન્મ્યો.
ભાઈ કેમ છો? સારું, કઈ બાજુ જવું? તો અમારે પેટલા જો એમ. હા, લો બારી ઉગાડો જરા. કેમ ગરમી લાગે છે પવન? અરે પણ તમે બંધ કરો, મને ઠંડી લાગે, શરદી થઈ. બારી ઉગાડો હું કહું છું. ભૂખો બંધ કરો, ઉગાડો તો બંધ, ઉગાડો બંધ. તમે સમજો છો? હું કહું, તમે શું સમજો છો? મને ગરમી લાગે છે, બારી ઉગાડી નાખું, પણ મને ઠંડી લાગે, બંધ કરું. પણ તું સમજે શું? તારું તો તું શું સમજે છે? તને એક મારીશ, તને બે મારીશ, તારા તો 38 દાંત તોડી નાખી. એક કાકો વચ્ચે કે ભાઈ, એ ભાઈ મારાના મોમાં બહુમાં બહુ 32 દાંત થયા, 38 ક્યાંથી લાયા? છ તારાય ગણ્યા તાડું. હા, મને ખાતરી હતી, મને ખાતરી હતી તું વચ્ચે બોલીશ, એટલે મેં 32+6 કરીને જ બોલો. ચૂપ બેસ, અમે લડીએ છીએ, તું શું કામ વચ્ચે ઝુકાવે છે? બોલ, તારે શું કરું? તારે શું બારી ઉગાડ, તો બંધ કર. કાકો કે પણ એલા કઈ બારી? આ બારી માટે લડીએ છીએ, પણ એલા બારીના કાચ ક્યાં છે? ચોક તો ઊંચું નીચું કર્યા કરે જવાના. ચૂપ બેસી ગયા બેજાણો. આવજે બેટા ચંપા, તાર સાસુ સસરા બધાને ખબર પૂછેવા, અને બાબા બેબી રડાવતી નહીં હો. અને સુરત નું સ્ટેશન આવે ને તો આચીન બાબો બિસ્ત્રો બેબી ને તારું પડીકું છે ને પેલું ચોમડાનું, શું પરશ કહો છો? એ લઈને ઉતરી જજે, મોટે ઝોપડી બહાર ના જતી હોય તો પાછો ટીટી ઉભો છે આવો. હા, એ તારી પાસે ટિકિટ માંગશે, આપણે ચો ટિકિટ લઈએ છીએ? એવા ખરાબ રિવાજ આપણા ઘરમાં રાખ્યા આપણે કોઈ દાસ? એટલે પાછળની બારીથી કૂદી અને પેલી વાડ કૂદી, તારમાંથી નીકળીને ઘોડાગાડી પકડીને મૈધરપુરા ચંદુભાઈ તો જતી રહેજે. અને ચંદુભાઈ કહે છે ઘોડાગાડીને પૈસા આપો, એ બહુ આપણે તારે રિક્ષાના પૈસા આપણી પહોંચ આપે છે. હા, અરે પછી બેસજે, ચાર દાડા રહેજે પાછી, આપણે તો અઠવાડિયાથી ખસતો જ નથી. હા, કહેજે બેનના નણંદના ભોજન કાકી સાસુ જેઠાણી નહીં, આપણે ભાવનગર પરામાં રહેતા હતા ત્યારે આપણે ગોઠિયા ખવડાતો હતો, એનો ભાઈ રાજકોટવાળો રમણીઓ આપણને મળ્યો હતો, પેટલા જતા તાર પશાભાઈ ત્યાં લગ્નમાં, ત્યાંની બોની નણંદના છોકરાના હાગા હાડા ખરા ને પેલા, એમનો ભાઈ કનક કોંતીભાઈ વાળો કલકત્તામાં કામ કરતો હતો, ચોરી કરતા 5 વાર પકડી ગયો, તે પકડી ગયો એટલે સરકારે ફટાક દઈને પોલીસમાં મેલી દીધો, પછી ઇન્સ્પેક્ટર સુધી પહોંચાડી દીધો હતો. તેની બાની કાકી સાસુ જેઠાણી ખરા ને, હે, એને નહીં પેલો ઓક્સિજન પર રાખ્યા હતા, એને પેરાલાઇસ્ટિક થઈ ગયું હતું, તે ઓક્સિજનનો બાટલો ફાટેલ, ડોક્ટર મરી ગયો. તેની બાને કહે છે તાર કાકી સાસુ જેઠાણીના જમના બેને જય શ્રી કૃષ્ણ કીધો છો? હાચી ના તો નજીકની ઓળખાણ એટલે તને યાદ કરાયું બા. અને ડોકું તારું માથું છે ને બારીમાંથી અંદર લઈ લે, નહીં તો મારી ડોકું ભીડમાં હોય રહેજે. સુરત જઈને જમીન છે એવું મોડું બતાવશે બા? આવજે હો, ને રડીશ નહીં પછી. તું જ્યાં જાતે લોકો રડે છે ને, પછી તું શું કામ રડે છે? હે, બોલો સાહેબ, કયો અંક આપું? અમે ત્રીજો. આ બધા જાત જાતની ચોપડીઓ દિવાળીમાં બહાર પડે છે, 1, 2, 3, 4 હર્ષા વર્ષા રમા. બોલો સાહેબ, કયો? એ મારી છોડીઓ નામ તું શું કામ બોલે છે ભાઈ? કાકા, તમારી છોડીઓ નામ નહીં બોલતો, તા હર્ષા રમા મારી છોડીઓ છે. હે, એનું નામ તું ચોથી જાણી લાવ. અરે કાકા, એવું નથી, આ તો દિવાળી આવી ને, દિવાળી મારી બહેનનું નામ જાણી લીધું. અલી, આ તો તને ઓળખે, તાર ગામનો જ છું. અરે કાકા, એ દિવાળી નહીં, આ તો તહેવારોની દિવાળી આવી ને. હા, તહેવારોની દિવાળી, હું વ્યવહારોની સમજો ભાઈ. હા, તો શું છે એનું? શું છે? ત્યાં બધા અંકો બહાર પડે છે ને, હર્ષા વર્ષા રમા, તો તમે એક અંક રાખો. મારે એક નથી રાખવું ભાઈ, આ મારી એક દિવાળી છે ને, એને 6-7 અંકો છે. અને મારું ઘર છે લાઇબ્રેરીનો ઘોડો નથી, બધા અંકો લઈ લઈને ભર્યા કરું. એના કરતા તું જેટલા અંકો હોય ને બગલમાં મારી ઉતરને, તો મારી જેમ ધક્કો પસ્તી હાથે બહાર પડીશ. ત્યારનો અંકો વેચાણ કર્યો. સાહેબ, ઓ સાહેબ, સામાન વાળા સાહેબ, આ તમારો બધો સામાન ચડાવી દીધો સાહેબ, પૈસા આલો ને. આડા તો ખરા હવે 2 રૂપિયા અડી નક્કી કરા દા પણ. અલા, પણ મારી પાસે બાવલી નથી, 4 વાની નથી, હું શું કરું સાહેબ? તમારી પાસે બાવલી નથી? ના સાહેબ, એમ કરતા નંબર આલું, હું પાછો અઠવાડિયા પછી આવીશ ને. તને હું તાર નામ શું? મારું નામ હરિરામ. તાર નંબર કેટલો? નંબર તો 78 પણ સાહેબ, પણ તારી બાવલી આપીશ સાહેબ, ચિંતા નહીં. ના આવશો અઠવાડિયા પછી, ના આપશો બાવલી, આવો. આ તમારો તોંબાનો લોટો મારી પાસે આવજો.